હેલો વિદ્યાર્થી મિત્રો મારું નામ ચાર્સ બારસે આજે ધોરણ અગિયારની અંદર આપણે જે માઇન્ડ બોડી મેડિસિન ભણીએ છીએ એના બે ભાગ પૂરા કરી દીધા છે ને આજે ત્રીજા ભાગની અંદર આપણે ડૂબકી લગાવવાની છે ત્રીજો ભાગ આજે આપણે ભણવાનો છે ત્રીજા ભાગની અંદર આપણે પહોંચ્યા હતા જ્યાં ત્યાંથી શરૂ કરશું ને હા બે ભાગની અંદર ઘણી બધી વસ્તુ જોઈ લીધી હતી આયુર્વેદનું શું મહત્વ છે એ જોઈ લીધું હતું શારીરિક રોગો કઈ રીતે થાય છે માનસિક રોગો કઈ રીતે થાય છે એ બેનું કનેક્શન કેવું છે ઇલ્લું ઈલ્લું ઇલ્લું ઈલ્લું કેવું છે એ પણ આપણે જોઈ લીધું હતું હવે આપણે ત્રીજા ભાગની અંદર જશું મારું નામ છે હર્ષ બારસે મારી ચેનલ હર્ષ બારસે તો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો બરાબર આપણે જ્યાં અટક્યા હતા ત્યાંથી આપણે શરૂ કરવાનું છે જો અહીંયા જ્યાં આપણે જ્યાં અટક્યો હતા ને ત્યાંથી જ હું તમને બતાવીશ અહીંયા બરાબર અહીંયા આપણે લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ એ આપણે ભણવાના છે આયુર્વેદિક હિલિંગના લેવલ કયા કયા લેવલ છે હિલિંગ એટલે શું સારું થવું સારવાર થવી ઉપચાર થવો સમાધાન થવું સોલ્યુશન નીકળવું એ બધું હિલિંગ કહેવાય સાજા થવું ને સાજા કરવાના આયુર્વેદિકના જે લેવલ છે એક પછી એક લેવલ એક પછી એક લેવલ એ અહીંયા ભણવાના છે જો અહીંયા લખ્યું છે આયુર્વેદ રેકોગ્નાઇઝિસ ફોર પ્રાઇમરી લેવલ્સ ઓફ હિલિંગ હિલિંગના એટલે કે સાજા કરવા માટેના આયુર્વેદિક પાસે આયુર્વેદ પાસે ચાર અલગ અલગ લેવલ છે ગેમમાં લેવલ આવે લેવલનું ગુજરાતી આપણે ક્યાંય કરવું નથી તમને ખબર હોય ગેમમાં લેવલ આવે છે તો એ લેવલ વિશે આપણે અહીંયા ભણવાનું છે બરાબર ઓકે ચલો પહેલું લેવલ છે જેનું નામ છે ডিজিઝ ટ્રીટમેન્ટ ডিজিઝ એટલે થાય રોગો ટ્રીટમેન્ટ એટલે એની સારવાર રોગોની સારવાર રોગ જે તમને થઈ ગયો છે એની સારવાર કરવાની છે બીજું છે આયા ডিজিઝ પ્રિવેન્શન હજી રોગ થાય છે તો એને અટકાવવાની વાત છે હજી થયો જ નથી એ પહેલા એને અટકાવી દેવાની વાત છે પાણી આવે એ પહેલા પાળ બંધવાની વાત છે પછી છે લાઈફ એન્હાન્સમેન્ટ લાઈફ એન્હાન્સમેન્ટ એટલે શું જીવન વૃદ્ધિ જીવન વૃદ્ધિ એટલે શું થોડોક અઘરો શબ્દ છે મને ખબર છે પણ શું કરીએ આપણે ટૂંકમાં મરી જવાને બદલે કેમ લાંબુ અને સ્વસ્થ જીવી શકાય જે તમારા જન્મદિવસ ઉપર શુભેચ્છા મળતી હોય છે ને ખૂબ જીવો સો વર્ષના થાવ હમણાં જ અમે તમને યાદ કરતા હતા સો વર્ષના થાવ પણ અહીંયા સો વર્ષના થાય ને અહીંયા મરી જવું છે એમ કહો તંદુરસ્ત રહી તો એ જીવન વૃદ્ધિની વાત છે લાંબુ જીવન તંદુરસ્ત જીવન અને પછી છે અવેરનેસ ડેવલપમેન્ટ આપણે જેટલું પણ જીવીએ જાગૃત થઈને જીવીએ એ જાગૃતિને કહેવાય કોઈ છોકરીનું નામ નથી હોય જાગૃતિ જાગૃતિને કહેવાય અવેરનેસ આટલી વાત છે અહીંયા જે આપણે શીખવાની છે ચાર લેવલ આયુર્વેદના શીખવાના છે એમાંથી આપણે હવે અલગ અલગ લેવલ ઉપર જઈશું બરાબર પેલું લેવલ છે જો આ પેલા બોર્ડ મારતા સાફ કરવાની વાત છે બરાબર હા એ જો ફોર મોસ્ટ ઓફ હર્સ આપણામાંથી મોટા ભાગના લોકો એવા છે મોટા ભાગના એટલે ભાગી જાય છે ક્યાંય નહીં મોસ્ટ ઓફ હર્સ મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વેન વી ફોલ ઇલ ફોલ એટલે પડવું ઇલ એટલે બીમાર આપણે જ્યારે બીમાર પડીએ છીએ ને ત્યારે મેડિકલ ટ્રીટમેન્ટ એટલે કે મેડિકલની સારવાર શરૂ થાય છે બીમાર પડીએ ને ત્યારે મેડિકલની સારવાર શરૂ થાય છે બરાબર છે ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ડિસીઝ ટ્રીટમેન્ટ આને કહેવાય રોગોની સારવાર કે રોગ થઈ ગયો પછી તમે દવાખાને ગયા ડોક્ટરને બતાવ્યું પછી કીધું કે આ સારવાર કરો પછી આપણે સારવાર કરી બિગીન એટલે શરૂ થવું શરૂ થવું ઇટ ઇઝ અ ફોર્મ ઓફ આ કઈ પ્રકારનું રૂપ છે સારવાર રોગોની સારવાર ટ્રીટમેન્ટ સારવાર ટુ અ કંડિશનરે અકલ્ડ આ એવી કંડિશન કંડિશન એટલે એવી પરિસ્થિતિને રિસ્પોન્સ કરવાનો છે કે જે ઓલરેડી ઓલરેડી એટલે થાય પહેલેથી જ પહેલેથી જ પહેલેથી જ અકર્ડ એટલે કે બની ગઈ છે એટલે કે પહેલેથી રોગ થઈ ગયો છે હવે એની સારવાર કરવાની છે બરાબર છે આ પેલું ઈટ એટલે શું છે એ તમે જુઓ કે આ મેડિકલ ટ્રીટમેન્ટ બરાબર છે ડિસીઝ ટ્રીટમેન્ટ જે છે ને રોગોની સારવાર એનો એમ બરાબર એનો ટાર્ગેટ શું છે એનો ધ્યેય શું છે ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન જે પહેલેથી બ્રોકન એટલે કે તૂટી ગયું છે જે પહેલેથી તૂટી ગયું છે એને સારવાર કરવાની વાત છે એને ફિક્સ કરવાની વાત છે એને કહેવાય ડિસીઝ ટ્રીટમેન્ટ રોગોની સારવાર હવે અહીંયા જોવું શું લખ્યું છે હવેવર અહીં શું લખ્યું છે હવેવર ઇફ મેડિસિન બિગિન્સ વિથ ધ ટ્રીટમેન્ટ ઓફ ડિસીઝ જેઓ ડિસીઝ એટલે રોગ એની ટ્રીટમેન્ટ એટલે કે સારવાર શરૂ થાય ત્યારે દવા શરૂ થઈ જાય

નુકસાન નુકસાન ઓલરેડી થઈ ગયું છે રોગોનું અને પછી તમે દવા આપો છો આને કહેવાય એક પ્રકારની નિષ્ફળતા સફળતા તો છે જ નહીં આ નિષ્ફળતા છે હવે આ સ્ટેજમાં શું કરવું એ આપણે જોવાની વાત છે એટ ધીસ લેટ સ્ટેજ લેટ સ્ટેજ એટલે શું કામ હવે તૂટી ગયું રોગ થઈ ગયો પછી દવા આપે છે વી આર લેફ્ટ with no ઓપ્શન આપણે લેફ્ટ એટલે કે બચી જઈએ છીએ બચી જેવું કરતા અહીંયા અર્થ એવો થાય કે આપણે હવે એક એવી જગ્યાએ ફસાઈ ગયા છીએ પહોંચી ગયા છીએ વિથ નો ઓપ્શન કે જ્યાં આપણી પાસે કોઈ ઓપ્શન જ નથી આપણી પાસે કોઈ ઓપ્શન બાકી જ રહેતો નથી લેફ્ટ વિથ નો ઓપ્શનનો મતલબ આપણી પાસે હવે કોઈ ઓપ્શન બાકી જ રહેતો નથી બટ યુઝિંગ ડ્રગ્સ ડ્રગ્સ એટલે પેલું નહીં હોય એ ડ્રગ્સ નહીં દવાઓ ડ્રગ્સ એટલે અહીંયા એવું થાય અર્થ દવાઓ બટ યુઝિંગ ડ્રગ્સ એન્ડ સર્જરી પછી આપણે દવા લેવી જ પડે સર્જરી એટલે કે ઓપરેશન કરાવવું જ પડે પછી કોઈ ઓપ્શન રહેતો જ નથી વીચ મે હેવ મેની સાઇડ ઇફેક્ટ્સ પછી એ દવાની કે એ ઓપરેશનની સાઈડ ઇફેક્ટ એટલે કે આડઅસરો થાય થાય એમાં આપણું કઈ ચાલ ચાલે ઇન ધ લોંગ રન લોંગ રન એટલે શું લાંબા ગાળે ગાળોને બોલવાની આયા લાંબા ગાળે દવાની ને ઓપરેશનની બધાની સાઇડ ઇફેક્ટ થાય હાયર લેવલ ઓફ healing aims at પ્રિવેન્ટિંગ ડિસીઝ before તે મેનિફેસ્ટ હાયર લેવલ એના કરતાં ઉપરનું લેવલ કયું છે ખબર તમને એના કરતાં ઉપરનું લેવલ એવું છે હિલિંગનું એટલે કે સારવારનું એનો એમ એટલે કે ધ્યેય એ છે કે પ્રિવેન્ટિંગ પ્રિવેન્ટિંગ એટલે રોકવું પ્રિવેન્ટિંગ એટલે રોકવું કોને રોકવાની વાત છે ડિસીઝ ડિસીઝ એટલે કોણ રોગો કયો ગો રોગો બિફોર ધ મેનિફેસ્ટ રોગ આવે એ પહેલાં જ એને રોકી દો રોગ આવે સાલો એ પહેલા જ એને રોકી દેવાની વાત છે એ કહેવાય હાયર લેવલ ઓફ હિલિંગ સારવારનું ઊંચું લેવલ સારવારનું ઊંચું લેવલ છે હા હા ચલો એ લેવલને ભણીએ આપણે બરાબર ચલો ભાઈ એ લેવલ અહીંયા છે તમારા સામો ટુ રીચ ધી સ્ટેજ આ સારવારનું જે ઊંચું લેવલ છે એ સ્ટેજ પહોંચવા માટે અહીં લખ્યું છે ને ટુ રીચ ધીસ લેવલ એ લેવલ આપણે પહોંચીએ રીચ એટલે પહોંચવું હવે અહીંયા એક બીજું રીચ છે આ રીચ એટલે પૈસાવાળું થયો હોય બહુ પૈસા હોય ને એને આ રીચ કહેવાય આ રીચ એટલે પહોંચવું થાય આ સ્ટેજ પહોંચવા માટે વી ઓર ટુ કન્સિડર ધ ફેક્ટ ઓફ અવર લાઈફસ્ટાઈલ કન્સિડર એટલે કે ધ્યાનમાં લેવું ક્યાં લેવું ધ્યાનમાં લેવું શું ધ્યાનમાં લેવું પડે ફેક્ટ એટલે હકીકત કઈ હકીકત ધ્યાનમાં લેવી પડે આપણી લાઈફસ્ટાઈલ આપણે જે રીતે જિંદગી જીવીએ છીએ એ પહેલાં જોવી પડે એન્વાયરમેન્ટ એટલે કે આસપાસનું વાતાવરણ જોવું પડે પછી આપણે કઈ રીતનું કામ કરીએ છીએ એ પણ ધ્યાનમાં લેવું પડે અને સાયકોલોજીકલ કન્ડિશન આપણી માનસિક પરિસ્થિતિ શું છે એ ધ્યાનમાં લેવું પડે ચાર વસ્તુ ધ્યાનમાં લેવું પડે હાયર લેવલે પહોંચવા માટે રોગ આવી પહેલાંય જોઈને અટકાવવો હોય બોમ્બ ફૂટી પહેલાં જોઈને ડિફ્યુઝ કરી દેવો હોય તો લાઈફસ્ટાઈલ વાતાવરણ કામ અને સાયકોલોજિકલ કન્ડિશન એટલે કે માનસિક પરિસ્થિતિ આ બધી વસ્તુઓનું ધ્યાનમાં લેવી પડે એને હકીકતો ધ્યાનમાં લેવી પડે વી મસ્ટ એલિમિનેટ એલિમિનેટ એટલે થાઈ ડિલીટ ઇરેસ ખતમ કર દેવું એલિમિનેટ એટલે ખતમ કર દેવું રોંગ ફેક્ટર્સ ઇન અવર ડેલી લાઇફ્સ ધેટ મેક us હેલ્પલેસ ટુ ડિસીઝ હેલ્પલેસ એટલે મજબૂર થઈ જવું કયું બૂર મજબૂર મજબૂર થઈ જાવ છો તમે રોગમાં રોગની સામે દે મારું હાલતું નથી ઉધરસ આવે તો આપણે એને રોકી શકતા નથી ગામ ધમકી આપતા ફરતા હોય એ ને તાવને ધમકી આપો ને કે આજ પછી આવ્યો ને તો હું હા મારાથી ખતરનાક કોઈ નહીં ડોન ડોનનો બાપો ડોનનો દાદો જે કયો હું છું આજ પછી તો તાવ આવ્યો ને તો તાવ તું ધ્યાનમાં રાખજો હું તને આવીશ આવું કોઈ કહી શકે નહીં ત્યાં બધા મજબૂર થઈ જાય છે રોગની સામે આપણી ડેઈલી લાઈફ લાઈફ એટલે આપણા જીવનની અંદર રોજ બરોજની જિંદગીમાં જે ખોટા ફેક્ટરોને લીધે ખોટા પરિબળોને લીધે જે આપણામાં રોગ આવે છે એની સામે આપણે મજબૂર થઈ જઈએ છીએ એ ખોટા પરિબળો જે છે એને ખતમ કરવાની વાત છે સૌથી પહેલા આપણે એને ખતમ કરવા પડશે તો કાંઈ કામ થશે બાકી કંઈ થશે નહીં ટુ સમ એક્સટેન્ટ વી આર ઓલવેઝ સીખ અમુક વાત કરીએ આપણે અમુક લેવલની વાત કરીએ તો આપણે હંમેશા સીખ એટલે કે બીમાર હોઈએ છીએ બિકોઝ આર લાઈફ સ્ટાઈલ ઇઝ અનસ્ટેબલ કારણ કે આપણું જીવન જે છે ને જીવન એ અનસ્ટેબલ છે અસ્થિર છે કેટલા જણા એવા હશે કે રોજનો જેનો સુવાનો ટાઈમ ફિક્સ હશે કેટલા જણા એવા હશે જેને રોજનો ખાવાનો ટાઈમ ફ્રી હશે સોરી ફિક્સ હશે કોઈ નહીં જીવન અસ્થિર રોગ થાય છે હુમલો કરતા જોઈએ છે હોય છે મારો ઘુસી જવાની અંદર પર્ટીક્યુલરલી પર્ટીક્યુલરલી એટલે કે ખાસ કરીને કયું કરીને ખાસ કરીને ઇન ચેન્જીસ ઓફ સીઝન્સ એમાં એક ખાસ કરીને ઋતુ બદલાય શિયાળામાંથી ઉનાળો આવે ઉનાળામાં ચોમાસું થાય ના ના શિયાળામાંથી ઉનાળો આવે ઉનાળામાંથી ચોમાસું ચોમાસામાં શિયાળો બરાબર જ હતું એ જયારે ઋતુ બદલાય ને ત્યારે ખાસ કરીને રોગ આપણી ઉપર અટેક અટેક એટલે ખબર છે ને તમને હુમલો કરતા હોય છે ઓર ઇન ધ એજિંગ પ્રોસેસ અથવા રોગ ક્યારે હુમલો કરે રો જે રોગ છે બે વાર હુમલો કરે ખાસ કરીને એક જ્યારે ઋતુ બદલાતી હોય ત્યારે અને બીજું એજિંગ પ્રોસેસ એજિંગ પ્રોસેસ એટલે શું જેમ 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 ઉંમર થતી જાય ને એમ એમ રોગો આવતા જાય તો આમાં આખું ચોરી ચોરી ખાટ આવે ને કે મારા ખાટ આવે એને હમણાં જ કાંઈ વાંધો ન આવે હું બકા હા બરાબર છે અત્યારે કાંઈ વાંધો ન આવે જેમ જેમ ઉંમર થાય ને પછી ડટ્ટી પેક થઈ જાય સો હેલ્થ હેલ્થ એટલે કે આપણી તબિયત જે છે તંદુરસ્તી જે છે આપણું જે સ્વાસ્થ્ય છે ઇઝ અ મેટર ઓફ કોન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ કોન્ટિન્યુઅલ એટલે કે એવું સતત એડજસ્ટ થાય છે સતત બદલાતું રહે એવું છે એક ધારું ફિક્સ નથી લાઈક નેવિગેટિંગ અ શિપ ઓન ધ સી સમુદ્રની અંદર જહાજ હાયેલું જતું હોય હે એ કંઈ એક ધારું ન હાયલું જતું હોય ત્યાં કંઈ આમ થોડી કાંઈ આમ લાદી જેવી નીચે સરફેસ છે સપાટી છે હાલક ડોલક હાલક ડોલક થતું જોઈએ બસ આપણું સ્વાસ્થ્ય એવું જ છે હાલક ડોલક હાલક ડોલક થાય રાખે આર હેલ્થ ઇઝ એન ઓન ગોઈંગ કન્સર્ન સતત ચાલતું રહેતું ઓન ગોઈંગ સતત ચાલતું રહેતું છે ક્યારેક ઉતાર આવે ક્યારેક ચડાવ આવે ક્યારેક તાવ આવે ક્યારેક કાંઈ વાંધો ન હોય બધું ચાલે પછી જો આ થર્ડ લેવલ જે છે આપણે થર્ડ લેવલની વાત કરીએ છીએ બે લેવલ આપણે ભણી લીધા હવે આપણે થર્ડ લેવલની વાત કરવાની છે થર્ડ લેવલ કોણ લેવલ તીસરા ચલો ભાઈઓ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ એનહાન્સમેન્ટ ત્રીજું લેવલ છે લાઈફ એનહાન્સમેન્ટ એટલે કે જીવન વૃદ્ધિની થેરાપી છે આ એક પ્રકારની ખાસ સારવાર છે કે જીવન કેમ વધે લાંબુ અને સ્વસ્થ જીવન કેમ જીવવું એના માટે તમે જોતા રહો અમારી ચેનલને

ઇટ ડઝ નોટ મેરલી પ્રિવેન્ટ ડિસીઝ આજે છે લાઈફ એન્હાન્સમેન્ટ જીવન વૃદ્ધિની જે પ્રોસેસ છે એ પ્રિવેન્ટ એટલે કે રોકવું ડિસીઝ એટલે કે રોગને રોકતા નથી આમાં ડઝ નોટ આમાં રોકવાની વાત નથી બટ શોસ પણ એ શું દેખાડે છે અસ એટલે કે આપણને હાઉ ટુ ઇન્ક્રીઝ આર પોઝિટિવ એનર્જી પોઝિટિવ એટલે કે સકારાત્મક એનર્જી એટલે કે ઉર્જા આપણી અંદર સકારાત્મક ઉર્જા કઈ રીતે વધારવી વધારવું એટલે ઇન્ક્રીઝ

આયુર્વેદનો ધ્યેય શું છે ઇન્ક્રીઝિંગ હેલ્થ આયુર્વેદનો ધ્યેય એક જ છે હેલ્થ એટલે કે આપણું જે તંદુરસ્તી છે એને વધારે છે અવોઇડિંગ ડિસીઝ રોગને આવતા અટકાવે છે એન્ડ હેલ્પિંગ અસ લીવ લોંગર અને આપણે કેમ વધારે જીવવું એ એમાં આપણને મદદ કરે છે ફોર્થ લેવલ ચોથું લેવલ છે આયુર્વેદનું હિલિંગ ઇઝ અવેરનેસ ડેવલપમેન્ટ જાગૃતિ ડેવલપમેન્ટ પાછી પેલી જાગૃતિ નહીં લેવા ધીસ રિક્વાયર્સ અ સ્પિરિચ્યુઅલ અપ્રોચ ટુ લાઈફ આમાં શું જોઈએ ખબર છે સ્પિરિચ્યુઅલ એટલે કે અધ્યાત્મિક અધ્યાત્મિક કદાચ જોડણીમાં ભૂલ હોઈ શકે અધ્યાત્મિક આમ હોઈ શકે હા બરાબર છે એમાં જોઈએ અધ્યાત્મિક એટલે કે અધ્યાત્મને લગતું ધર્મને લગતું ડેવલપમેન્ટ આપણી અંદર આવવું જોઈએ હા વાયર્સ બરાબર છે હવે એમાં જુઓ શું અહીં આપ્યું છે ટુ બી હેલ્ધી ઇઝ અ ઇઝન્ટ આપણે હેલ્ધી રહેવું એ તો મહત્વનું છે જ હેલ્ધી રહેવામાં કોણ ના પાડે છે બધાને સાજુ સારું બધાને રહેવું છે ભાઈ કોઈને એમ નથી થતું મરી જાય ગુજરી જઈએ હેલ્ધી રહેવું તંદુરસ્ત રહેવું એ તો મહત્વનું છે બટ હેલ્થ ઇઝ નોટ એલ એન્ડ ઇટ હેલ્થ પણ ખાલી તંદુરસ્તી એ કંઈ અંત નથી

આપણે કહીએ બસ ભાઈ બસ હવે તો એને ઇંગ્લિશમાં તો એટલું જ પૂરતું નથી કે તમે ખાલી લાંબુ જીવો પ્રોલોંગ એટલે કે એક્સપેન્ડ એટલે કે વધારો કરો તમારા જીવનમાં તમે લાંબુ જીવો એટલું પૂરતું નથી એન્ડ હેવ બેટર એનર્જી અને ખાલી તમારી અંદર સારામાં સારી વધારે ઉર્જા આવી જાય અને એનાથી તમે ડૂ ધ થિંગ્સ યુ વી વોન્ટ આપણે જે ઈચ્છીએ એ બધું કરી શકીએ એટલું પૂરતું નથી આયુર્વેદ કહે છે તો શું છે ભાઈ કે આપણી ઉર્જાને સેના માટે વાપરીએ છીએ આર એનર્જી ફોર એટલે સેના માટે આપણે આપણી ઊર્જાને વાપરીએ છીએ એ ધ્યાનમાં લેવું જોઈએ ને ઉર્જા તો સખત હોય પણ લોકોને મારી નાખવામાં કાપવામાં હેરાન કરવામાં પાછળ પડી જવામાં માં વાપરતા હોય તો એ ઉર્જાને શું ધોઈ છે મોડાની એ ઊર્જા ક્યાંય કામમાં નથી થવાની

તો આપણી જાગૃતતા છે એનો આપણે ભણીએ બરાબર ભાણાભાઈ હા ભાણાભાઈ કીધું ભણવાનું એટલે ભણવાનું જો ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન આ એકદમ અલ્ટિમેટ એટલે આખરી એક્સપ્રેશન છે આપણું ધ એસેન્સ ઓફ વો ઓફ વુ વી રિયલી અર્ક અર્ક એટલે શું હજારો કિલો ગુલાબ હોય એમાંથી એનો અર્ક બનાવવામાં આવે એ તમે સૂંઘોન તો ગુલાબની સુગંધ હોય પણ આટલો જ અર્ક થાય આ બધા અત્તરોમાં ને એ બધા અર્ક નાખે એ બધાને ઘોટી ઘોટી ઘોટીને એનો રસ કાઢીને જે બનાવવામાં આવે નાનો અર્ક એ અર્ક છે આપણે જે છીએ આખરી એક્સપ્રેશન આ છે આપણે શું છીએ એ સમજવાની વાત છે હું વી રિયલી આર આર અવેરનેસ ઇઝ આપણી જાગૃતતા શું છે ઇઝ ઓનલી થિંગ વી કેન ટેક વિથ હસ જ્યાં સુધી આપણે મરતા નથી ને ત્યાં સુધી સાથે આપણી એક જ વસ્તુ ચાલે આપણી જાગૃતતા પ્રેઝન્સ ઓફ માઇન્ડ જેને ઇંગ્લિશમાં કહેવાય હર વખત માણસ જાગતો હોય જાગતો એટલે હોતો હોય પછી જાગે એ નહીં માનસિક રીતે જાગૃત માણસ નહીં તો અમુક ઉંમર થઈ જાય પછી જો ને એને ક્યાં સાંજાન રહી શકે છે બાપા મને કોણ ટુ ગ્રો ઇવન મેન બોડી એન્ડ માઇન્ડ ડિક્લાઇન ક્યારેક મગજ શરીર ડિક્લાઇન એટલે કે કામ કરવાનું બંધ કરી દે ડિકલાઇન એટલે કે કામ કરવાનું બંધ કરી દે ત્યારે પણ આ અવેરનેસ એટલે કે જાગૃતતા કામમાં આવે છે અંતિમ ધ્યેય છે આયુર્વેદનો વિચ એમ્સ એનો પણ એક ધ્યેય છે શું છે રિલીઝિંગ અસ ફ્રોમ સોરો સોરો એટલે દુઃખ અને સફરિંગ એટલે પીડા એનો અંતિમ ધ્યેય આયુર્વેદનું શું છે રિલીઝિંગ એટલે કે આપણને છોડાવવાનું છે છોડાવવાનું સેમાંથી છોડાવવાનું છે સોરો એટલે દુઃખ અને સફરિંગ એટલે પીડા પીડા અને દુઃખમાંથી આપણને છોડાવવાનું અંતિમ ધ્યેય છે આયુર્વેદનું કે કોઈને દુઃખ ના થવું છે કોઈને પીડા ના થવી છે હા એના પછી જો અહીંયા શું છે ટ્રુ અવેરનેસ સાચી જાગૃતતા ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર ફોર ઓલ સાયકોલોજીકલ ડિસોર્ડર ડર્સ ક્યોર એટલે કે સારવાર સાચી જાગૃતતા શું છે કે તમને માનસિક આય છે ને સાયકોલોજીકલ માનસિક જેટલા પણ ડિસઓર્ડર એટલે કે રોગો થાય છે એમાંથી તમને સારવાર આપે છે બહાર કાઢે છે આયુર્વેદ બટ ટુ અંડરસ્ટેન્ડ ઇટ પણ એને સમજવા માટે વી મસ્ટ ફર્સ્ટ લુક ઇન ધ માઇન્ડ પેલા આપણે માઇન્ડમાં જોવું પડશે એટલે ખોલીને જોવાની વાત નથી સમજવું પડશે

મનને ઓળખવાની દિશામાં આ ખૂણા દિશામાં નહીં ક્યાંક એ દિશામાં આ જર્ની પ્રોસીડ્સ આપણી જર્ની એટલે કે આપણો પ્રવાસ પ્રોસીડ્સ એટલે કે આગળ વધે છે ક્યાં વધે છે આગળ વધે છે આ સાથે આપણે અહીંયા માઇન્ડ બોડી મેડિસિન એ પાઠ આપણે પૂરો કરી દીધો જો છે માઇન્ડ બોડી મેડિસિન યુનિટ ફોર રીડ પૂરું થઈ ગયું પ્રશ્ન જવાબ ને બધું આવશે ટુ ફોલ્સ આવશે ઘણી બધી વસ્તુ આવશે બારમા ધોરણ માં તો તમે મારી સાથે છો જ જોડાયેલા બારમા ધોરણ નો પણ મોટાભાગનો કોર્સ અત્યારે ચાલુ જ છે તમે આવશો ત્યાં સુધીમાં તો બધો કોર્સ જલસાવાળો હશે તો મારી સાથે જોડાયેલા રહેજો મારી ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો કોમેન્ટ કરીને તમારા મિત્રો સાથે શેરમ શેર શેરમ શેર કરી દેજો ઓકે અને કોમેન્ટ કરીને કંઈ પૂછો હોય તો તમે પૂછી શકો મારા વોટ્સઅપ નંબરમાં પણ તમે ગ્રુપમાં જોડાઈ શકો છો જેથી કરીને તમને વિડીયો મળતા રહીએ અને નવું નવું મટીરિયલ જે હું આપતો હોય ફ્રીમાં એ પણ તમને મળતું રહે તો હર્ષ વાર છે અત્યારે હું તમારાથી વિદાય લઉં છું જય હિન્દ જય વાર જય જય ગરવી ગુજરાત